અંતરાલ બાદ ભક્તિરસમાં આપનું સ્વાગત છે. શ્રી યંત્ર જેનું મહિમા અનંત અને અપાર છે, શાસ્ત્રોમાં જેને યંત્રરાજ કહેવામાં આવ્યા છે. ઘરમાં જો પૂજાઘરમાં શ્રી યંત્રની વિધિસર પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો ચીરવાસ થાય છે. સાથે જ શ્રી યંત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ફાયદો અપાવે છે. ત્યારે શું છે યંત્રરાજ શ્રી યંત્રનો મહિમા, આવો જાણીએ શાસ્ત્રી આશુતોષભાઈ આચાર્ય પાસેથી. શ્રી ગણેશાય નમઃ. હું આશુતોષ આચાર્ય ભક્તિ રસની આ રસધારામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું દુર્ભાગ્યને દૂર કરવા વાળું, સર્વ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળું શ્રીયંત્ર વિશે. આમ તો કહેવાય છે મનુષ્ય જયારે દુઃખી હોય ત્યારે કોઈકના કોઈક પ્રકારનો આશરો લેતો હોય છે, કોઈ યંત્રનો, કોઈ મંત્રનો, કોઈ તંત્રનો. અને દરેકે દરેક વસ્તુ એક સિદ્ધિ, એક નિશ્ચિત પ્રકારે એની સિદ્ધિ કરવામાં આવી હોય, નિશ્ચિત પ્રકારે એના મંત્ર જાપ કરાવે ત્યારે સિદ્ધિ પ્રાપ્ત કરાવતું હોય છે. અને એમાં યંત્ર એટલે આધુનિક એન્જિન કહી શકીએ આજની ભાષામાં. એવી જ રીતે યંત્ર દ્વારા તમામ પ્રકારની અભિલાષાઓની પ્રાપ્તિ થઈ શકે, જેના દ્વારા દેવતાઓનું સાનિધ્ય પ્રતિપાદિત કરી શકાય એવું સર્વશ્રેષ્ઠ સાધન હોય તો યંત્રમાં પણ શ્રેષ્ઠ યંત્ર રાજ એટલે શ્રી યંત્ર. માતા ત્રિપુર સુંદરી અને ભગવાન ત્રિપુરેશ્વર શિવ અને પાર્વતીનું સમન્વિત જે યંત્ર છે એને ત્રિપુર સુંદરી યંત્ર અથવા સોળસી યંત્ર કે શ્રી યંત્રના નામે આપણે ઓળખીએ છીએ, જેને યંત્રરાજ પણ કહેવામાં આવે છે. શ્રી યંત્રરાજ કહેવાય છે. શ્રી યંત્રને મહાન અને સર્વાધિક ફળદાતા ગણવામાં આવ્યું છે. એવું માનવામાં આવે શ્રી યંત્રની અધિષ્ઠાત્રી દેવી જે છે ત્રિપુર સુંદરી છે. તેમાં શ્રી યંત્રમાં આમ જોઈએ તો કેવી રીતે હોય, શ્રી યંત્રમાં નવ ચક્ર જે છે ઉભી લાઈનની અંદર નવ ત્રિકોણ હોય છે. સર્વપ્રથમ ઉપરની બાજુમાં પાંચ અને નીચેની બાજુ ચાર ત્રિકોણ માનવામાં આવે છે. તેમાં ઉપરના જે ચાર ત્રિકોણ છે તે શિવરૂપ કયા છે, નીચેની બાજુના જે પાંચ ત્રિકોણ છે શક્તિરૂપ માનવામાં આવે છે. માટે આ શ્રેષ્ઠતા પ્રદાન કરવાવાળું છે. શ્રીયંત્રની અંદર ટોટલ 43 યંત્રો એટલે ત્રિકોણ ભાવ વિદ્યમાન છે. 43 ત્રિકોણ અંદર સમાવેલા છે અને એની અંદર નવ ચક્ર વિદ્યમાન છે. એમાં સર્વપ્રથમ જે ચક્ર છે એને સર્વ આનંદમય ચક્ર કહેવામાં આવે છે, જે રક્ત કલરનું બિંદુ સ્વરૂપ હોય છે. એના પછી બીજું જે છે ત્રિકોણ એને સર્વ સિદ્ધિપ્રદ ચક્ર માનવામાં આવે છે, જે પિત્ત એટલે પીળા કલરનું હોય છે. એના પછીનું જે ચક્ર છે એ સર્વ રક્ષાકર ચક્ર છે, જે આઠ ત્રિકોણ દ્વારા રચિત કરવામાં આવેલું છે. આ ત્રણ ઉપરના જે ચક્ર છે એને સંહાર ચક્ર માનવામાં આવે છે. ભગવાન શિવ અને ભગવતી શિવાનું એમાં સામ્રાજ્ય છે. ત્યાર પછી જે ચોથું ચક્ર જે છે સર્વ રોગહર 10 ચક્ર ત્રિકોણ એમાં શ્યામ કલર અને કાળા કલરના 10 ત્રિકોણ વિદ્યમાન છે. ત્યાર પછી એને અંતરદુષાર, ત્યાર પછી બહિર્દશાર જે સર્વાર્થ સાધક તમામ પ્રકારના અર્થ એટલે કામની સિદ્ધિ આપવા વાળું યંત્ર છે. એને 10 ચક્ર ત્રિકોણ ચક્ર ત્યાં વિદ્યમાન છે. ત્યાર પછી છઠ્ઠું જે ચક્ર નીચેના ક્રમમાં આવે છે સર્વ સૌભાગ્યદાયક તમામ પ્રકારની સૌભાગ્યની પ્રાપ્તિ કરવા વાળું એ 14 કહેવાય છે ત્રિકોણ ત્યાં વિદ્યમાન છે. નીલકરણ નીલાવરણના વાદળી કલર જેવા 14 ત્રિકોણ ત્યાં વિદ્યમાન છે. એની નીચેની બાજુમાં સર્વ સંશોભણ ચક્ર જે આઠ કમલ દલ આઠ કમળની પાંખડીઓ દ્વારા રચિત છે. એની નીચે સર્વ શાપ સર્વ આશા પરિપૂરક બધા પ્રકારની તમારી અભિલાષાઓની આશાઓની પૂર્તિ કરવાવાળું 16 પાંખડી વાળું કમળ દળનું ચક્ર છે, તે પીળાવર્ણનું છે. અને ત્યારબાદ નીચે સર્વ તૈલોક્ય મોહન નામનું ચક્ર જે લીલા રંગનું છે, જેને બાહ્યસ્થલી કહેવાય છે. અને ત્યારબાદ કહેવાય છે ભૂપુર ચાર બાજુના ચાર દ્વાર. આમ ટોટલ નવ ચક્રો સાથે વિદ્યમાન ઉપર બિંદુ સ્વરૂપમાં મહા માયા ત્રિપુર સુંદરી વિદ્યમાન છે. શ્રીયંત્રની પૂજા કોણ કરી શકે અને એને કરવાથી શું મળે એના વિશે વાત કરીએ તો દરેક વ્યક્તિ પવિત્રતા સાથે શ્રીયંત્રની આરાધના કરી શકે છે. અને શ્રીયંત્રની આરાધના કરવાથી તમામ પ્રકારની અભિલાષાઓની પૂર્તિ થાય છે. શ્રીયંત્ર સિદ્ધ કરાવી પોતાના ઘરની અંદર સ્થાપિત કરવું જોઈએ. શ્રીયંત્રને દેવાલયની અંદર ઘરની અંદર જે મંદિર હોય ત્યાં સ્થાપિત કરી શકાય છે. પોતાના તિજોરી જ્યાં ધન સંપદા કે મહત્વના દસ્તાવેજો રાખતા હોય ત્યાં શ્રીયંત્રની પૂજા કરીને સ્થાપિત કરી શકાય છે. શ્રીયંત્રને વિદ્યાસ્થાન જ્યાં બાળકોનું મેજ હોય ટેબલ હોય બાળકોનું એજ્યુકેશન ટેબલ એની ઉપર પણ તમે શ્રીયંત્રને સ્થાપિત કરી શકો, જેના કારણે એની જે મેધા છે ડેવલપ થાય છે. યોગ સાધના કરવા વાળા શ્રીયંત્ર ઉપર ત્રાટક વિદ્યા કરી અને યોગની અંદર અગ્રસર થઈ શકાય છે. સર્વત્ર દરેક જગ્યાએ શ્રીયંત્ર રાખી શકાય છે. પોતાના વાણિજ્ય સ્થાનની અંદર જોઈએ તો કાર્ય
क्षेत्र की सफलता की प्राप्ति में चार दीवाल पर श्रीयंत्र की स्थापना कर पांचमू श्रीयंत्र गोलख अंदर के ज्या गल्लो कहवा तिजोरी कहवा रखे तो त्या लक्ष्मी स्थायी बनती हो सर्वश्रेष्ठ श्रीयंत्र सुवर्ण नु कहू सोना श्रीयंत्र आयु मर्यादा लाइफ टाइम है त्यार बाद 50 वर्ष आयु मर्यादा वालू जो श्रीयंत्र है चांदी मानवा त्यार बाद तांबा नु श्रीयंत्र 25 वर्ष आयु मर्यादा बताई है 12.5 वर्ष आयु मर्यादा वालू पित्तल नु श्रीयंत्र मानवा त्यार बाद भोजपत्र नु श्रीयंत्र 6 मास अवधि साथ है काष्टादि श्रीयंत्रों महिमा आम वर्णवेल नहीं પણ શ્રીપર્ણી નું શ્રીયંત્ર પણ જો સ્થાપવામાં આવે તો શ્રીપર્ણી ના લાકડા ને મહાલક્ષ્મી અથવા એને 7 નું લાકડું પણ કહેવામાં આવે છે એનું શ્રીયંત્ર બનાવવામાં આવ્યું તો દેવત્વની પ્રાપ્તિ થાય છે પણ સર્વશ્રેષ્ઠ કહ્યું તો ભોજપત્ર અથવા ધાતુનું જે શ્રીયંત્ર છે એમાં ઉત્તમ ચાંદી તાંબુ સોનું અને પિત્તળનું શ્રીયંત્ર માનવામાં આવે છે શ્રીયંત્ર કેવા પ્રકારનું હોય શ્રીયંત્ર 4 પ્રકારના જોવા મળતા હોય છે એક ફોટોગ્રાફની જેમ પ્રિન્ટેડ જે તાંબાના પતરા પર અંકારેલું હોય દોરેલું હોય ત્યાર પછી બીજું આવે છે આકાશીય એક વચ્ચેલો ગોળો એનો ડેવલપ હોય બહિર્ગોળ લેન્સ જેમ બહિર પ્રકારની અંદર ગોળ અર્ધગોળ આકારમાં બનેલું હોય ત્રીજા પ્રકારનું શ્રીયંત્ર કહેવાય છે મેરુપૃષ્ઠ શ્રીયંત્ર જે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે એનાથી પણ વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે કુર્મ મેરુપૃષ્ઠ શ્રીયંત્ર કાચબાની પીઠ ઉપર આ મેરુપૃષ્ઠ શ્રીયંત્ર જો હોય તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે શ્રીયંત્રની સિદ્ધિ કર્યા બાદ નવ પટલને જાગૃત કરી નવે પટલની અંદર તેની અલગ યોગેશ્વરી એની અલગ યોગીની શક્તિ છે આ શ્રીયંત્રની સિદ્ધિ કરી શ્રીયંત્રના વિશેષ મંત્રોથી જો શ્રીયંત્રની આરાધના કરવામાં આવે તો ભગવતીની પૂર્ણ કૃપા થતી હોય છે અને એમાં ખાસ કરીને જ્યારે ત્રિપુરસુંદરીનો મંત્ર જપ કરવામાં આવે ઓમ ત્રિપુરસુંદરીયે નમઃ અથવા ક એ ઇલરીમ હસકહલરીમ શકલરીમ આ મંત્રનો જો જપ કરવામાં આવે તો શ્રીયંત્ર ઘણું કરીને વધારે શુભત્વની પ્રાપ્તિ કરાવતું હોય છે કમળપત્ર થી કે ગુલાબ દ્વારા શ્રીયંત્રની આરાધના કરવી જોઈએ અને જ્યારે શ્રીયંત્રની આરાધના કરીએ છીએ ત્યારે કહેવાય છે ત્રિપુર સુંદરી સહસ્ત્ર નામ સ્તોત્ર અથવા ત્રિપુરા સહસ્ત્ર નામ સ્તોત્ર દ્વારા એક એક સ્તોત્ર બોલી અને ગુલાબ દલ અથવા કમળ દલ અથવા ગુલાબ કે કમળ ચડાવવામાં આવે છે ત્યારે એ સાધકની તમામ મહેચ્છાઓની પૂર્તિ આ શ્રીયંત્ર દ્વારા થતી હોય છે સ્ફટિક અથવા રુદ્રાક્ષની માળા દ્વારા ભગવતીના મંત્ર જાપ કરવા જોઈએ દર્ભનું આસન રાખી એની ઉપર લાલ કલરનું ઊનનું આસન સ્થાપિત જોઈએ એની પર રેશમી આસન સ્થાપિત કરી અને પૂર્વાભિમુખ બેસી ભગવતીના જાપ આરાધન કરવા જોઈએ તો બસ આ જ રીતે રોજે રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું સુંદર મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા હાલ મને આપશો રજા પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિરસ નમસ્તે.